સ્મૃતિઓના હરાતે તો એમાં 10 મોઢાના હાર સાથે ગણતરી કરી હતી અને છોટા મોતીઓ હતા એની છોટા મોતી સાથે ગણતરી કરી હતી આ રીતે આપણે એકમ અને દશકનો સરવાળો કરતા શીખ્યા હતા બરાબર એમાં એકમ અને દશક આપણે ભક્તા થવાના અને 10 મોતીઓના હાર બનાવ્યા પણ હતા અને છોટા કેટલા મોતી એની પણ ગણતરી કરી હતી હવે અહીંયા જો લખીને અને લખ્યા વગર પણ ઉમેરી બરાબર હવે આપણે સીધી ગણતરી કરવાની છે બરાબર તો હિમા પાસે છે એ 17 મોતી છે અને સોનુ પાસે છે એ 35 મોતી છે બરાબર તો તમે 7માં 5 ઉમેરી અને ત્યાં જવાબ લખી શકો છો બરાબર અથવા તો તમે અહીંયા 7 છે એ લીંડા કે ભીંડા કરીને પણ કરી શકો છો પછી વેઠાની ગણતરીથી પણ કરી શકો છો અને 7 વત્તા 5 એટલે કે તમને ખબર જ છે કે 7માં 5 નાખીએ તો 12 થાય એટલે કે 5 ને 5 10 અને 2 વધારાના મોતી એટલે 12 થયા તો આપણે અહીંયા 7 વત્તા 5 એટલે કે 1 2 3 4 5 6 અને 7 પછી 5 ઉમેરાણ 1 2 3 4 અને 5 બરાબર તો અહીંયા 7 ને 5 12 તો 12 નો બગડો અને વધી પડી 1 આ વધી આપણે શેની મૂકી તો કે અહીંયા એકક અને દશકના બે અંક આવ્યા આ 1 છે એ દશકનો હતો અને 2 છે એ એકમ હતા એટલે કે એકમની નીચે આપણે એકમ મૂકો અને દશકની રકમ છે એ આપણે વધી તરીકે ઉપર મૂકી હવે 1 ને 1 2 2 ને 3 5 આ રીતે આપણે સરવાળો કર્યો એટલે કે ઉમેર્યા તો કુલ મોતી બંનેના ભેગા થઈને કેટલા થયા તો કે 52 એમાં 5 દશક અને 2 એકમ હવે આરી અને રાજ્યના મોતી જોઈએ પહેલા જોઈએ કે આપણે રીમા અને સોનુના મોતી હતા હવે અહીંયા 4 વત્તા 2 એટલે કે 1 2 3 4 પછી 1 અને 2 હવે અહીંયા સુધીના બધા કરી ગયા તમારા હાથમાં બેટા 1 2 3 4 5 અને 6 તો અહીંયા આવશે 6 પછી 2 ને 1 3 તો આરી અને રાજ્યના રાજ્યના બંનેના થાય અને 36 મોતી થાય હવે કેટલા મોતી વધારે કોની પાસે કોના કરતા વધારે મોતી છે તો સોનુ પાસે 35 મોતી છે અને આરી પાસે 24 મોતી છે તો આરી કરતા સોનુ પાસે કેટલા વધારે મોતી છે તો એ શોધવા માટે આપણે શું કરવું પડશે બાદબાકી કરવી પડશે એટલે કે અહીંયા મેં બાદબાકીની નિશાની કરી છે 5 માંથી 4 થાય તો 1 અને 3 માંથી 2 થાય તો 1 બરાબર 5 લીટા કરવાના અને 1 લીટો છે 4 લીટા છે એ કાઢી નાખવાના એટલે 1 લીટો છે એ બાકી રહેશે બરાબર પછી 3 લીટા કરવાના અને 2 લીટા વીખી નાખવાના એટલે 1 લીટો છે એ બાકી રહેશે તમે ભીંડા કરીને પણ કરી શકો જેમ કે 1 2 3 4 અને 5 એમાંથી આપણે 4 કાઢી નાખીએ 1 2 3 4 કાઢી લેતા તો 1 વહી જાવ તો અહીંયા 1 લખતા બરાબર આપણે હવે 3 1 2 અને 3 એમાંથી આપણે 2 કાઢી લેતા તો 1 વહી જાવ આ રીતના આપણે લીટા અથવા મીંડા કરીને પણ કરી શકીએ હાથમાં 1 2 3 4 અને 5 એમાંથી 4 કાઢી લેતા 1 કાઢ્યો 2 કાઢ્યા 3 કાઢ્યા ને 4 કાઢ્યા તો 1 વધ્યો અને 1 2 અને 3 3 માંથી આપણે 1 કાઢી લીધો 2 કાઢી લીધો તો વત્તા 1 એવી રીતના પણ કરી શકાય હવે સોનુ પાસે આ રીત કરતા કેટલા વધુ મોતી છે તો કે 11 મોતી છે એ વધુ છે હવે
ત્યાર પછી આરિક પાસે 24 મોતી છે અને રાજ્ય પાસે 12 મોતી છે તો 4 માંથી 2 કાઢવાનું 1 2 3 4 4 લીટા કરી અને 2 લીટા કાઢી લેજો તો અહીંયા વૈધા 2 બરાબર પછી અહીંયા છે 2 તો 1 અને 2 લીટા કર્યા અને 1 લીટો છે એ કાઢી લેજા તો અહીંયા વધ્યો 1 આ રીતના કેટલા મોતી વધ્યા તો કે 12 મોતી વધ્યા તો 12 મોતી છે એ કોની પાસે વધુ છે તો આરિક પાસે રાજ્ય કરતા 12 મોતી છે એ વધુ છે બરાબર હવે આગળ જોઈએ આપણે સીમે પાસે સીમા કરતા કેટલા મોતી વધુ છે તો આ સીમા છે એની પાસે કેટલા મોતી છે 10 20 30 અને 31 બરાબર સીમા પાસે 10 20 30 અને 31 મોતી છે તો આ 31 મોતી છે એ સીમા પાસે છે અને રીમા પાસે કેટલા મોતી છે તો કે આ 10 અને 1 2 3 4 5 6 અને 7 એટલે કે 17 મોતી છે એ રીમા પાસે છે હવે આપણે વધુ શોધવા છે તો આપણે મોટી રકમ છે એમાંથી નાની રકમ છે એ બાદ કરવી પડશે તો આપણે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ મોટી રકમ કઈ છે 31 અને નાની રકમ કઈ છે 17 છે બરાબર તો હવે 1 છે એમાંથી આપણે 7 બાદ કરવાના છે બરાબર તો તમે 1 માંથી 7 બાદ કરી શકશો ન કરી શકાય કેમ કે 1 છે એ નાનું છે અને 7 છે એ મોટા છે બરાબર તો 1 માંથી 7 બાદ થઈ શકશે નહીં તો આપણે શું કરવું પડશે 10 કો લેવો પડશે 10 કો લેવો પડશે એટલે કે 10 છે એ આની પાસેથી લેવા પડશે 3 પાસેથી બરાબર 3 છે અહીંયા 3 દશક છે એટલે કે આ દશકના સ્થાન ઉપર છે ને એટલે કે ત્યાં 3 દશક છે 3 દશકમાંથી 1 દશક આપણે લઈ લઈએ એટલે કે એક દશક અહીંયા લીધા બરાબર તો હવે અહીંયા આ ત્રણ દશકમાંથી એક દશક છે આપણે લઈ લીધા તો અહીંયા વધ્યા કેટલા તો કે 2 દશક વધ્યા બરાબર હવે આ ત્રણ દશકમાંથી એક દશક લઈ લીધા એટલે કે 10 અને 1 10 અને 1 કેટલા થાય તો કે 11 થાય કેટલા થાય 11 થાય આ બંને રકમનો સરવાળો કરવાનો એટલે કે થયા અહીંયા 11 હવે તમારી પાસે 11 થઈ ગયા બરાબર તો 11 માંથી તમે 7 બાદ કરી શકો ને કેવી રીતના આપણે કર્યું તો કે આપણે 10 કો લીધો બાજુની રકમ હતી ત્યાં 3 દશક હતા એમાંથી આપણે 1 દશક લઈ લીધો એટલે એની પાસે 3 દશક હતા તો ઉપર 2 દશક થઈ ગયા બરાબર ને 10 આપણે લઈ લીધા તો આપણી પાસે 1 તો હતો અને આપણે 10 લીધા એટલે કે 11 થઈ ગયા હવે તમે 11 માંથી 7 બાદ કરી શકો ને તો 11 માંથી તમે 7 બાદ કરો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર અહીંયા આવ્યા 11 હવે માંથી 7 કાઢી નાખો 1 2 3 4 5 6 અને 7 અહીંયા સુધી મેં કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા 1 2 3 અને 4 કેટલા વધ્યા 4 વધ્યા અને 2 માંથી 1 કાઢવાના તો આ 1 અને 2 એમાંથી હું 1 કાઢી નાખું તો બનશે 1 આ થયા કુલ વધુ મોતી બરાબર તો આપણે નાની રકમ હતી એમાંથી આપણે મોટી રકમ કેવી રીતના બાદ કરીએ અહીંયા તો 10 કો લઈને બાદ કરીએ સરવાળામાં આપણે 1 દશક આવતા હતા વધારે તો આપણે દશક ના ઉમેરતા હતા આમાં આપણે શું કરવાનું કે બાજુમાંથી 10 કો છે એ લઈ અને એકમમાં છે 10 ઉમેરી દેવાનું આ રીતના આપણે બાદબાકી કરી અને જવાબ મેળવ્યો આને દસકાવાળી બાદબાકી કહી શકાય